પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના પેદાશપુર ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ પેદાશપુરા ખાતે આવેલ રામદેવ પીરના મંદિર પાસે યોજવામાં આવ્યો હતો. લોકોને સરકારી યોજના વિશે માહિતી અપાઈ હતી. રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિકજી સોલંકીની ઉપસ્થિતિમાં રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રામાં સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લાભાર્થીઓને સ્થળ ઉપર જ આપવામાં આવતા લાભાર્થીઓમાં ખુશી જોવા મળી હતી. આ તકે પેદાશપુરા ગ્રામ પંચાયતના સરપંચ ધારસીભાઈ ઠાકોર અને ડેપ્યુટી સરપંચ વાળાભાઈ ભરવાડ અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી અને રાધનપુરના મામલતદાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ જ આજે આનંદની વાત છે કે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે જે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા પેદાશપુરા ગામમાં આવી અને દીકરીઓએ સ્વાગત કર્યું અને આખા ગામે વધારે હાલમે જે અહીંયા સરકારશ્રીની વાત સાંભળી અને સરકારના જે દરેક ડિપાર્ટમેન્ટના જે માહિતી અને જેના લાભ લેવાની વાત છે એ પૂરા ગામને સમજાવી અને ગામના લોકોએ બધા એક સાથે મળીને એ સંકલ્પ લીધો છે કે 2047માં એ મોદી સાહેબની વાત છે, એ અખંડ ભારતની વાત છે, વિકસિત ભારતની વાત છે એવા સંકલ્પ લીધા છે અને આખું ગામ એક મેઘ થઈને મોદી સાહેબની વાતને શિરોમાન રાખી અને એકી અવાજે વધાવી લીધી છે. બોલો ભારત માતા કી જય.